હાલ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કાંકરી તાલુકાના ચાંગલા પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડી ખેડૂતોની માંગણી પૂરી કરી સરકાર તરફથી નિર્ણય લેવા આવશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કાંકરી તાલુકાના ચાંગલા નર્મદા કેનાલ પર આવેલ પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડવા માટે થોડા દિવસ અગાઉ ખેડૂતોએ માંગણી કરી સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો કર્યો હતો. ત્યારે કાંકરી દ્યોદર લાખણી સૈથરા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી માંગ બુલંદ બની છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોની માંગ પૂરી કરી ચાંગલા પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડવામાં આવ્યું છે, જેમાં હાલમાં એક મોટર ચાલુ કરી દીધી છે અને હવે 2-3 દિવસ સુધી 4 મોટરો ચાલુ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પડવામાં આવશે તેવી ખાતરી ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને આપી. ત્યારે હવે ખેડૂતો ગેલમાં આવી ગયા છે અને તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો. જોકે આવતીકાલે સવારે દ્યોદર તાલુકા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવાનું હતું, તે મુલતવી રાખવામાં આવ્યું. રિપોર્ટર વાઘેલા ઇન્દ્રસિંહ કાંકરેજ. આપણી ખેડૂતોની માંગણી હતી કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ થાય, એના અનુસંધાને આપણે 5 તારીખે આવેદનપત્ર આપવા માટે જવાનું હતું. એના અનુસંધાને અત્યારે સરકારે નિર્ણય લીધો છે, ચોગા પંપિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરેલું છે. અત્યારે 4/4/2023 એક પંપિંગ સ્ટેશન સવારે ચાલુ કર્યું છે. થોડા દિવસોમાં 3-3 પંપિંગ સ્ટેશન ચાલુ થશે એવો અમને વિશ્વાસ આપેલો છે. એટલે જે 5 તારીખે જવાનું હતું આવેદનપત્ર આપવા માટે એ આપણે મુલતવી રાખીએ છીએ અને આ પંપિંગ સ્ટેશન છેક 30-4 સુધી ચાલુ રહેશે એવો આપણને વિશ્વાસ આપેલો છે. એટલે સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ, તંત્રનો પણ આભાર માનીએ છીએ, સાથે સાથે આપણો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે એટલે તમામ પત્રકારો મિત્રોનો પણ આભાર માનીએ છીએ. જય જવાન, જય કિસાન.